હિંમતનગરના સિવિલ હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ ખાનગી એજન્સી દ્વારા ફરજ બજાવતા 40 જેટલા કર્મચારીઓને છૂટા કરતા સિવિલ હોસ્પિટલ સામે રોષ વ્યક્ત કરાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની ચાલતી ખાનગી એજન્સી દ્વારા રાખેલા કર્મચારીઓને ટેલિફોનિકથી જાણ કરીને જૂના કર્મચારીઓને છૂટા કર્યા હતા અને સિવિલ સર્જન અને રાજદીપ એન્ટરપ્રાઇઝને આજે સવારે છૂટા કરેલા 40 જેટલા કર્મચારીઓ એકઠા થઈને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, છતાં પણ જવાબ ન મળતા આખરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે સિવિલ કર્મચારી છેલ્લા 3-4 વર્ષ સુધી ફરજ બજાવે છે અને કોરોનામાં 108માં કોરોના દર્દીઓની સારવાર હેઠળ પણ ફરજ બજાવી હતી, જોકે રાજદીપ એન્ટરપ્રાઇઝ કારણોસર છૂટા કરતા રોષ વ્યક્ત કર્યો હતો. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ ખાનગી એજન્સી છે. 50થી વધુ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રાખવામાં આવ્યા હતા. 40 જેટલા કર્મચારીઓને ફોન દ્વારા જાણ કરીને છૂટા કર્યા હતા. રાજદીપ એન્ટરપ્રાઇઝ ખાનગી એજન્સીમાં કામ કરતા કર્મચારીઓ માંગ કરી હતી કે અમને ફરજ પર લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં આંદોલન કરી શકે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV, હિંમતનગર. અમે 3 વર્ષથી ફરજ બજાવીએ છીએ. કોરોનામાં મારામારી હતી તો પણ અમે ડ્યુટી કરી અને અત્યારે નવા લોકો લીધા તો એમનું છૂટા નહીં, અમનું છૂટા કરે એમ. જૂના જે 3 વર્ષથી હતા એમનું તો અમનું ફોન કરીને ડાયરેક્ટ જણાવ્યું કે તમે લોકો એમ કે કાલે આવીને રિલીવ ઓર્ડર લઈ જજો. એ પણ રાત્રે 10 વાગે ઓફિસ બંધ થઈ ગઈ ત્યાર પછી અમે કલેક્ટર સાહેબનું રજૂઆત કરી, સુપરિન્ટેન્ડન્ટ સાહેબનું કરી, રાજદીપ ઓફિસમાં કરી, મેટર્ન ઓફિસમાં કરી, કોઈ પણ જવાબ આપતા નથી એ લોકો અમને. અમને એમ કહીશું કે રસ્તામાં પડેલા માણસો છું એવા શબ્દો યુઝ કર્યું છે અમને. શું માંગણી તમારી? મારી માંગણી એવી છે કે અમને ફરીથી અહીંયા ફરજ લઈ લે, ફરજ પર 2-3 મહિના. તમને કોને કીધું એવું કે તમારે રસ્તા પર પડેલા જો? કોને કીધું? રાજદીપ ઓફિસમાંથી. કોને કીધું? ગૌરાંગભાઈએ. શું કીધું?